विद्यार्थी मित्रों, धोरण चार विषय गुजराती चिल्ड्रन पार्क स्कूल अने आपणो चौथो पाठ नी अंदर पेज नंबर 61 बराबर। अगाउना बे वीडियो नी अंदर आपणे पाठनी समझूती अने एना प्रश्नोना जवाब ने बधुं शीखी गया छीए। हवे अहींया आपणे चोपड़ी नी अंदर सीखता जईशुं अने अंदर पूरता जईशुं। तो चालो पहेलू हेडिंग वाँचो दरेक विद्यार्थीओ, के तमे वार्ता सांभळवानी मजा माणी हवे वार्ताने याद करता करता एक शब्दमां प्रश्नोना जवाब लखवाना छे। चलो बाळको, अहींया पहेलो प्रश्न छे कि बकरीनुं बच्चुं अने सिंहनुं बच्चुं खरेखर एकबीजाना भाईओ हता? बाळको, खरेखर एकबीजाना भाईओ हता, सगा भाईओ? ना, કેમ કે પેલું તો બકરીનું બચ્ચું હતું અને પેલું તો સિંહનું બચ્ચું હતું, બરાબર ને? એટલે બંને ખરેખરમાં એકબીજાના ભાઈઓની જેમ રહેતા હતા, પણ ખરેખરમાં ભાઈઓ હતા નહીં, એટલે અહીંયા આવશે ના, એક જ શબ્દમાં જવાબ લખવાનો છે। ચલો બીજું છે, લવારાને કોણે ઉછેર્યું? લવારું એટલે બાળકો બકરીનું બચ્ચું। બકરીના બચ્ચાને આપણે કયા નામથી ઓળખીએ છીએ? લવારાના નામથી। અને એને કોણે ઉછેર્યું, મોટું કોણે કર્યું? એ તો છૂટું પડી ગયું હતું એની માની પાસેથી, ભટકતું હતું, અને સિંહ એને લઈને એના ઘરે આવે છે। અને એને મોટું કોણ કરે છે? દૂધ પીવડાવે છે પોતાનું, આનંદથી એને રમાડે છે પોતાના બચ્ચાની સાથે સિંહણ। કોણ કરે છે? સિંહણ। તો જવાબમાં આપણે સિંહણ લખીશું। ચલો, કોનું બચ્ચું શિકારી ન હતું? બાળકો, બે બચ્ચા હતા, સિંહનું બચ્ચું અને બકરીનું બચ્ચું। તો આપણને ખબર પડવી જ જોઈએ કે સિંહ હિંસક પ્રાણી છે, જંગલી પ્રાણી છે, પણ સાથે સાથે હિંસક પ્રાણી છે। એટલે સિંહનું બચ્ચું તો શિકાર કરે જ, પણ બકરીનું બચ્ચું એટલે કે બકરી તો પાલતુ પ્રાણી છે, બકરીનું બચ્ચું ક્યારે બીજા પ્રાણીઓનો શિકાર કરે ના કરે। તો કોનું બચ્ચું શિકારી ન હતું? તો જવાબમાં શું આવશે? બકરીનું બચ્ચું। ચાલો, બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? બાળકો, બકરી અને સિંહના બચ્ચામાંથી તમને એમ જ પૂછે ને તો આપણે જવાબ આપીએ બકરીનું બચ્ચું, પણ ખરેખર વાર્તામાં આનાથી ઉલટું છે। બકરીનું બચ્ચું છે ને સિંહણનું દૂધ પી અને મોટું જાડું પાડું અને હૃષ્ટપૃષ્ટ બની જાય છે, બરાબર? જ્યારે સિંહણનું બચ્ચું તો એવું ને એવું જ રહે છે, અને બકરીનું બચ્ચું છે ને એનાથી એ મોટું કદાવર દેખાય છે। એટલે બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? તો બકરીનું બચ્ચું મોટું લાગતું હતું અને સિંહનું બચ્ચું નાનું લાગતું હતું। કોનું બચ્ચું નાનું લાગતું હતું? સિંહનું। ચાલો, આ વાર્તામાંથી એક માનવાચક શબ્દ શોધીને લખો। માનવાચક એટલે આપણે કોઈને આદરપૂર્વક માન આપીને બોલાવીએ ને એવો એક શબ્દ આવે છે। હા, બકરીનું બચ્ચું મોટું લાગતું હતું ને એટલે બકરીએ એનું નામ મોટીયું પાડ્યું હતું, અને એનું પોતાનું એટલે કે સિંહનું બચ્ચું નાનું લાગતું હતું એટલે એનું નામ નાનીયું પાડ્યું હતું, બરાબર? તો સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને શું કહીને બોલાવે છે? મોટા ભાઈ કહીને બોલાવે છે। શું કહીને બોલાવે છે? મોટા ભાઈ કહીને બોલાવે છે। ચાલો, હવે એની નીચેનો ટોપિક છે બાળકો, જુઓ। વાર્તાના આધારે વાક્ય ખરું છે કે ખોટું તે કહો, તમને બધાને વાર્તા આવડે જ છે, બરાબર ને? હવે વાર્તામાં જો એ વસ્તુ આવતી હોય, એવું બન્યું હોય, એને લાગુ પડતું હોય તો ખરું કહેવાય, અને એમાં એવું કશું થયું ના હોય અને લાગુ ના પડતું હોય કે વાર્તામાં એવી વસ્તુ આવી ના હોય તો પછી વાક્ય ખોટું કહેવાય। જો ખરું હોય તો સિંહની જેમ ગર્જના કરો અને હાઉ લખો, અને જો વાક્ય ખોટું હોય તો બકરીની જેમ બોલો। કેવી રીતે? કૌંસની અંદર બે બે, એટલે જો ખરું વાક્ય હોય તો આપણે હાઉ લખીશું અને ખોટું વાક્ય હોય તો બે બે લખીશું। ચાલો પહેલું વાક્ય વાંચીએ આપણે। તો શિકારની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડ્યું। સિંહ પોતાના બચ્ચા અને બધાના માટે શિકાર કરવા નીકળ્યો હતો ને જંગલમાં, પણ એને શરૂઆતમાં કશું મળ્યું નહીં, જાયના ઝાડના છાંયડે બેઠો। પછી એક બકરીનું બચ્ચું ત્યાં ભટકતું ભટકતું આવ્યું અને સિંહ એને પકડી લે છે। સાચું કે ખોટું? સાચું, એને પકડી લે છે, એને મારતું નથી, પણ પહેલા એને પકડી તો
लेज छे, तो जवाब नी अंदर लखो हाउ। बराबर छे, खरू होय तो हाउ लखवानू छे, खोटू होय तो बे बे। चलो सी ने थयू के आ बच्चू सिंहण ने गमसे, हा सी छे ने एने जीवतू ज घरे लई जाय छे, केम के एने बकरी ना बच्चा ने मारवानी इच्छा थती नथी, एने कुदरती रीते ज एनी उपर दया आवी जाय छे। એને એવું લાગે છે કે મને જેવું બચ્ચું મારું આલું છે ને એવું બધાને હોય, એટલે અને એને એવું લાગે છે કે સિંહણને પણ એ ગમશે, તો એ વાક્ય ખરું છે, તો ચલો હાઉ લખો। ચલો ત્રીજું વાક્ય વાંચો બાળકો। બકરીના બચ્ચાને જોઈ સિંહણને થયું પતિદેવ સરસ ભોજન લાવ્યા છે, શું આ ખરું છે કે ખોટું? બકરીના બચ્ચાને થયું ને એટલે સિંહણને એવું નતું થયું, સિંહણ તો એવું કે છે કે તમે આને જીવતું જ લઈ આવ્યા છો, તો શું આ આપણું ભોજન નથી, એને આપણે નથી મારવાનું, એવું કહે છે। એને એવું નથી થતું કે સરસ ભોજન લઈ આવ્યા છે, તો આ વાક્ય ખોટું છે, એટલે બે બે લખો। ચાલો આગળ। બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેને સ્વીકારી લીધું। બકરીનું બચ્ચું મોટું હોય તો સિંહ જ એનો સ્વીકાર કરી દે, બરાબર ને, અને ખાઈ જાત ખોરાક કરી દે તેનો। પણ બકરીનું બચ્ચું નાનું હતું અને છે ને માસૂમ લાગતું હતું, એને જોઈને એની ઉપર દયા આવી જાય, એને મારવાની ઈચ્છા થાય નહીં, એટલે સિંહે પણ માર્યું નહીં, અને સિંહણે પણ એ નાનું હોવાથી એને પણ એવું લાગે છે કે મારા બચ્ચાની સાથે સાથે આ પણ મારું દૂધ પીને મોટું થશે, એટલે એને સ્વીકારી લીધું ને, તો સ્વીકારી લીધું એટલે એને પોતાની પાસે રાખે છે ને એનો ઉછેર કરે છે, તો આ વાક્ય ખરું છે, એટલે અંદર હાઉ લખો। ચાલો, થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદાવર બની ગયું હતું ને બાળકો, સિંહણનું દૂધ પી અને હૃષ્ટ પૃષ્ટ અને કદાવર બની ગયું હતું, તો આ વાક્ય પણ સાચું છે, તો હાઉ લખો। ચાલો, કદાવર બકરાને સિંહણ મોટા ભાઈ કહેતી હતી। બાળકો, બકરાને સિંહણ મોટા ભાઈ કહેતી હતી કે સિંહનું બચ્ચું મોટા ભાઈ કહેતું હતું? સિંહણ તો એને દીકરા તરીકે રાખતી હતી, તો સિંહણ એને ક્યારે મોટા ભાઈ કહે ના કે ને, એ તો એનો દીકરો એને મોટા ભાઈ કરતો હતો, તો આ વાક્ય ખોટું છે, ચલો બે બે લખો। એક વાર મોટીઓ હાથીની પાછળ પડ્યો। બાળકો, હાથીના ઝુંડને જોઈ અને ઉશ્કેરાઈ અને કોણ ભુરકિયા કરે છે? સિંહનું બચ્ચું, બરાબર, અને સિંહના બચ્ચાને કોણ શું કહે છે? નાનીઓ કહે છે, મોટીઓ તો બકરીનું બચ્ચું હોય છે, અને એ હાથીની પાછળ પડે ના પડે, તો આ વાક્ય પણ ખોટું છે, તો અહીંયા પણ બે બે લખો। ચલો, મોટિયાએ નાનિયાને હાથી પર હુમલો કરતા રોક્યો, તે સિંહણને ન ગમ્યું। મોટીઓ એટલે બકરીનું બચ્ચું અને નાનીઓ એટલે સિંહણનું બચ્ચું, એટલે મોટીઓ નાનિયાને હાથી પર હુમલો કરતા રોકે છે ને સિંહણને ખરેખરમાં વાર્તાની અંદર ગમ્યું નહોતું, કારણ કે જો સિંહનું બચ્ચું શિકાર જ ના કરે તો હિંસક વૃત્તિ ધરાવે છે, શિકાર કરી અને ખાવું એ તો એનો ધર્મ છે, અને એ ના કરે તો પછી સિંહ ભૂખ્યો મરી જાય, એટલે સિંહણને એ ગમતું નથી, તો આ વાક્ય સાચું છે, તો ત્યાં હાઉ લખો। ચલો, હાથીએ નાનિયાનો ભૂકો બોલાવી દીધો, નાનીઓ એટલે સિંહણનું બચ્ચું, તો હાથી એનો ભૂકો બોલાવી દે છે બાળકો વાર્તામાં? ના, સિંહણનું બચ્ચું તો હુમલો જ નથી કરતો, એને મોટીઓ રોકી દે છે હુમલો કરતા, એટલે આ વાક્ય ખોટું છે, તો ચલો બે બે લખો। બકરો જંગલમાંથી જતો રહ્યો, જ્યારે એની માં એટલે કે સિંહણ એને કહે છે ને કે હવે તું મોટો થઈ ગયો ને કોઈક દિવસ છે ને એ તને પતાવી દેશે, એ એટલે સિંહનું બચ્ચું જે મોટું થઈને સિંહ બની ગયું તું, એટલે કે તું તારા જાત ભાઈઓ સાથે જતો રહે, એટલે એ જંગલમાંથી ખરેખરમાં જતો રહે છે, તો આ વાક્ય કેવું છે? સાચું છે। ચલો બાળકો, હવે એની નીચેનો ટોપિક જુઓ, તમે જુઓ, બકરીના દુખી બચ્ચાએ ગર્જના કરી, એમ કહું તો તમને સાચું લાગે કે ખોટું? બકરીનું દુખી બચ્ચું ગર્જના કરે બાળકો, એ તો બે બે કરે, તો આ વાક્ય આપણને ખોટું લાગે ને, ગર્જના તો કોણ કરે? સિંહનું બચ્ચું કરે, તો આપેલા, આ તમને બાળકો એક ઉદાહરણથી સમજાવ્યું છે બરાબર, તો આપેલા શબ્દ એટલે કે અહીંયા જુઓ, અહીંયા ઘણા બધા શબ્દો આપ્યા છે ને, આપેલા શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાયા છે?
ते शोधी अने नीचे लीटी करवानो। बाळको अहींया बे वाक्यो आप्या छे जो ऊपर नीचे। एक वाक्यनी अंदर ए शब्द योग्य रीते एटले के एनो अर्थ बराबर ए वाक्यमां योग्य रीते जळवाय छे अने खरेखर एवी रीते ज आवे। अने बीजू छे ने एनो भावार्थ बराबर आवतो नथी, खोटी रीते वाक्य रचना करवामां आवी छे। तो ज्यां खोटो वपरायो होय ने एनी नीचे तमारे लीटी दोरवानी अने बीजी जग्याए आओ ज्यां शब्द छे त्यां तमारे राउंड करवानुं छे। लीटी क्यां करवानी छे बाळको? लगभग तमारे साचामां लीटी करवानी होय, पण अहींया शुं पूछ्युं छे? खोटी रीते तमारे छे ने हेडिंग ने बराबर वांचवानुं, एने बराबर समजवानुं के अहींया शुं आपणे करवानुं छे, शुं कहेवा मांगे छे, पछी ज जवाब लखवानी शरूआत करवानी। तो जुओ, जे ખોટી રીતે વપરાયો છે ને એની નીચે લીટી દોરવાની અને બીજામાં રાઉન્ડ કરવાનું। તો ચાલ, પહેલો શબ્દ છે આજ્ઞા। બાળકો, આજ્ઞા એટલે આપણે કોઈને કંઈક કામ કરવાનું કીધું હોય, મોટા વડીલો કે બરાબર, અથવા તો કોઈક વાર રાજા હોય એમની મંત્રીને કે સૈનિકને કે લાવો પેલા ચોરને પકડી આવો, ઘરની અંદર બા દાદા હોય તો કે જાઓ બજારમાંથી શાક લઈ આવો, તો એણે આપણને આજ્ઞા કરી બરાબર અને આપણે એનું પાલન કરીએ બરાબર ને? શબ્દમાં ખબર પડી બાળકો? હવે આ બે વાક્યો વાંચો। પહેલું એકદમ ધ્યાનથી સમજો। પહેલું છે, રાજાએ મંત્રીને આજ્ઞા કરી ચોરને શોધી કાઢો। તો રાજા તો મંત્રીને આજ્ઞા કરી શકે ને? રાજા તો આખા રાજ્યનો વડો કહેવાય, આખા રાજ્યનો વહીવટ સત્તા એ સંભાળતો હોય, તો એને આજ્ઞા કરી શકે કે જાઓ ચોરને શોધી લાવ, કરી શકે ને બાળકો? તો અહીંયા તો બરાબર વપરાયું છે। ચાલો હવે આપણે નીચેનું જોઈશું। શિક્ષકે શીતલને આજ્ઞા કરી કે તું બહુ મહેનતું છે। બાળકો અહીંયા ધ્યાનથી જુઓ, શિક્ષક શીતલને શું આજ્ઞા કરે છે? કે તું બહુ મહેનતું છે, તું બહુ મહેનત કર, તો આજ્ઞા કરી કહેવાય। પણ તું બહુ મહેનતું છે એ તો એના વખાણ કર્યા છે કે તું ખરેખરમાં બહુ મહેનત કરે છે, એ આજ્ઞા કરી કહેવાય? ના, એ તો એના વખાણ કર્યા કહેવાય। તો જુઓ, અહીંયા બરાબર નથી વપરાયું, તો અહીંયા લીટી અને અહીંયા ગોળ, ખબર પડી ને બાળકો? ચલો હવે એની નીચેનો શબ્દ છે અનાદર, બરાબર? અનાદર એટલે આપણે કોઈનો આદર ન કરીએ, કોઈનું સન્માન ન જાળવીએ, કોઈનું માન ન જાળવીએ, બરોબર? તો એનો આપણે અનાદર કર્યો કહેવાય। હવે અહીંયા નીચે બે વાક્યો આપ્યા છે બાળકો, કે સચિન ક્યારેય ગુરુની આજ્ઞાનો અનાદર કરતો નથી। એટલે કે સચિન પોતાના ગુરુ કોઈ આજ્ઞા કરે ને તો એનો અનાદર કરતો નથી, મતલબ કે ક્યારે એનો અનાદર કરતો નથી, આદર જ કરે છે, એટલે કે આજ્ઞાનું પાલન જ કરે છે। નીચે બીજું વાક્ય છે, ભાઈ આવતા જ હેમંત ઊભો થઈ ગયો, આમ તેણે ભાઈનો અનાદર કર્યો। ભાઈ આવ્યો, ભાઈ ક્યાં કોને કહેવાય? નાના હોય તો આપણે નામથી બોલાવીએ, પણ ભાઈ એટલે કે એનો મોટો ભાઈ હોય ને, આવતા જ હેમંત ઊભો થઈ ગયો, એટલે મોટા ભાઈ આવ્યો ને એટલે હેમંત ઊભો થઈ ગયો, એટલે ઊભો થઈ, આપણે ઘરમાં કોઈ વડીલ આવે, કોઈ મહેમાન આવે તો આપણે ઊભા થઈ અને એમને આવકાર આપીએ છીએ, એમને માન આપ્યું કહેવાય ને બાળકો, બરોબર? તો અનાદર કર્યો કહેવાય? ના, અનાદર એટલે કે એમનો આદર ના કરીએ, એમનું માન ના જાળવીએ એને કહેવાય। પણ હેમંત તો ઊભો થઈને એમના ભાઈને આવકાર આપે છે, માન આપે છે, તો અહીંયા યોગ્ય રીતે નથી વપરાયો, તો અહીંયા લીટી કરો અને અહીંયા યોગ્ય રીતે વપરાયો છે તો અહીંયા રાઉન્ડ કરો। બાળકો ખબર પડી ને? તમારે ધ્યાનથી સમજો, આ બે જ વાક્યો છે બરાબર। ચલો હવે એના પછીનો ટોપિક છે, જુઓ અહીંયા, ચલો શું છે હેડિંગ ધ્યાનથી વાંચો પહેલા। આપેલા પ્રશ્નો માટે જવાબ કૌંસમાંથી શોધો। બાળકો અહીંયા છે ને કેટલાક પ્રશ્નો આપ્યા છે અને એના જવાબ તમને કૌંસમાં, જુઓ અહીંયા આપેલા જ છે, તમને જે તરત આવડી જાય એ પહેલા જગ્યામાં ભરી દેવાનું। બાળકો ઘણી વખત આપણે આવી રીતે જવાબ ભરતા હોય છે ને એટલે શું થાય છે,
કે આપણને પહેલો પ્રશ્નનો જવાબ આવડે અને બીજો ના આવડે ને એટલે આપણે ગમે તે ખોટું લખી દઈએ છીએ એની અંદર. અહીંયા તમને હેડિંગમાં કેમ આવું કહ્યું છે કે તમને તરત જે આવડી જાય પહેલા જગ્યામાં ભરી લો અને બીજા પછી ભરો. આપણે કેવું કરીએ છીએ કે કૌંસમાંથી જ્યારે પણ જવાબ લખવાનો હોય ને ત્યારે પહેલો લખીએ, પછી બીજો ના આવડતો હોય ને તો આ ખોટો ભરી દઈએ, અને એક ખોટો ભરીએ ને એનો મતલબ કે બીજો તો ખોટો પડવાનો જ છે. બરોબર, આપણે શું કરવાનું? પહેલા આની અંદરથી આપણને જે ખરેખરમાં ઝડપથી આવડી જાય ને એવા જવાબો પહેલા પૂરી દેવાના, પછી જે બે ત્રણ પ્રશ્ન અને જવાબ વધે, બે ત્રણ પ્રશ્ન અને જવાબ વધે એ તમારે પછી વિચારીને ખરેખર આ ત્રણમાંથી શું લાગુ પડશે, ચલો આજે આપણે એવી રીતે જ ભરીશું. બરાબર, જે પેલા સરળ છે ને એ ભરી દઈશું. જો તમને અહીંયા છેલ્લું એક ઉદાહરણ પણ આપ્યું છે કે વાઘ કેવું પ્રાણી છે, તો જનુની હિંસક પ્રાણી હોય, બીજા પર હુમલો કરે, તો બરોબર છે ને જવાબ. ચલો હવે મમરાના લાડવા પર ધોકો મારીએ તો એનો શું થાય બાળકો? તો એનો ભૂક્કો બોલાઈ જાય, એ વેરાઈ જાય. બરાબર ને? તો એમાંનું કશું અહીંયા લખેલું છે બાળકો? જુઓ તમે, ચોખવટથી જીવ જીવ હતાશા જનોની ઉશ્કેરાઈને ભૂક્કો બોલાઈ જાય, તો જુઓ છે ને ભૂક્કો બોલાઈ જાય. તો તમારે એની અંદર લખવાનું જવાબમાં કે ભૂક્કો બોલાઈ જાય. તમને જે જવાબ સરળતાથી આવડે ને એ પહેલા તમારે લખવાનું છે. ચાલો હવે બીજું વાક્ય વાંચો બાળકો. જો તમે દરરોજ દૂધ, લીલા શાકભાજી, ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાઓ તો કેવા થઈ જાઓ? જુઓ બાળકો, થોડું તો આપણને આવડવું જ જોઈએ કે આવા ખોરાક ખાઓ તો આપણે તાજા માજા, જાડા પાડા, હૃષ્ટપૃષ્ટ, કદાવર આવા થઈ જઈએ ને. ચલો એમાંથી કશું આમાં આપેલું છે? પહેલા તમારે વિચારવાનું છે કે આની અંદર કહેવા શું માંગે છે, પછી એના અનુલક્ષીને. એવું જરૂરી નથી કે એ જ શબ્દ હોય, એનો બીજો સમાનાર્થી શબ્દ પણ હોય. આપણે વિચારીએ, ચલો અહીંયા જુઓ, ચોખવટથી જીવની જેમ હતાશા જનોની હૃષ્ટપૃષ્ટ, હા, કે આપણે રોજ દૂધ ને બધું ખાઈએ તો આપણે હૃષ્ટપૃષ્ટ થઈએ ને. અંદર કદાચ એવું એ આપ્યું હોય કે તાકાતવાન, એનો સમાનાર્થી શબ્દ પણ વપરાયો હોય. એટલે આપણે બરાબર સમજી વિચારીએ ને એની અંદર જવાબ લખવાનો છે. ચાલો લખી દો હૃષ્ટપૃષ્ટ. ચલો બીજાને સમજવા માટે તમારે કેવી રીતે વાત કરવી પડે બાળકો? આપણે કોઈ વ્યક્તિને સમજાય ને, આપણે જ્યારે સામેની વ્યક્તિને સમજાવતા આવીએ ને ત્યારે આપણે હંમેશા ચોખવટથી વાતની ચોખવટ કરવી પડે, ત્યારે જ સામેની વ્યક્તિને આપણી વાત સમજાય છે. જો આપણે મોટી મોટી ઝડપથી વાત કરી દઈએ તો સામેની વ્યક્તિને આપણી વાત સમજાતી નથી. આપણી વાત સમજાવવા માટે વાતને ખૂબ જ ચોખવટપૂર્વક કરવી. તો છે અહીંયા, તો જુઓ પહેલું જ છે, તો ચાલો લખી દો ચોખવટથી. ચાલો, જગને કેવી રીતે વાત કરી જગને જેથી મગન ડરી ગયો. હવે જુઓ અહીંયા હું તમને સમજાવું છું ખાલી બાળકો, કે જો હવે તમને આનો મગજમાં આઈડિયા ના આવે ને તો તમારે છે ને એને હાલ લખવાનું નહીં. બરાબર, એના પછીનું ચલો લખો કે તરસ્યા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું તેથી તેણે શું થયું? તો આપણને ખૂબ તરસ લાગે, ખૂબ ભૂખ લાગે ને આપણે ખાવાનું ને પાણી કશું મળે નહીં તો આપણે નિરાશ થઈ જઈએ ને. બરોબર, તો ચલો નિરાશ અથવા એના સમાનાર્થી એવો કોઈ શબ્દ છે અહીંયા? તો જુઓ, ચોખવટથી જીવની જેમ હતાશા, હા, હતાશા એટલે નિરાશા, કોઈ આશા ના હોય એવું. તો એને પાણી ના મળ્યું એટલે નિરાશ થઈ ગયો, એને હતાશા થઈ. બરાબર ને? તો એ અહીંયા લાગુ પડશે. જે આવડે ને એ બાળકો પહેલા ભરી દેવાનું. તમને સૌથી વધુ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવશો? આપણને કોઈ વસ્તુ ખૂબ ગમતી હોય, કોઈ એવી બોલપેન હોય, આપણું કોઈ રમકડું હોય, બરાબર, આપણી કોઈ ગેમ હોય, તો એવી કોઈ વસ્તુ હોય તો આપણે એને કેવી રીતે આપણા જીવની જેમ સાચવીએ ને? ગંદી ના થવા દઈએ, અડવા ના દવા ના દઈએ કોઈને, એને કાળજી લઈને એની જગ્યાએ કે બોક્સમાં જ્યાં મૂકતા હોઈએ ત્યાં મૂકી દઈએ, આપણા જીવની જેમ સાચવીએ. બરાબર, કોઈ ભૂલથી કોઈનાથી પછડાઈ જાય તો આપણને કોઈક વાર ગુસ્સો પણ આવી જાય. બરાબર છે ને? તો જો અહીંયા એવું કઈ શબ્દ છે, હા છે ને, જીવની જેમ. તો ચાલો લખી દો.
चालो प्रवास में जवानी मंजूरी मळता झुबेर केवो देखातो हतो? तमने कोई वस्तु करवी होय, क्यांक फरवा जवू होय, प्रवास में जवू होय, होटल में जवू होय, मेळा में जवू होय, बगीचा में जवू होय, अने तमने तरत एनी मंजूरी मळी जाय तो तमे केवा खुश खुश थई जाओ, केवा आनंदित थई जाओ ने? तो चलो एने अनुलक्षीने कोई छे अंदर कंसमां? तो जुओ, चोखवट जीव, हताशा, उश्केराई, भूको, हाँ, खुशखुशाल छे ने? तो चलो खुशखुशाल लखी दो अंदर। चलो बाळको, हवे जो आ प्रश्न में तमने खबर नहीं पड़ी तो जे छेल्लू वधे ने तमारे लखी देवानू, एनु कारण शुं थाय एना कारणे तमारो जवाब घणी वखत साचो पण पड़ी जाए, अने तमे एक खोटू लखो ने, खोटू लखो एना मतलब कि बीजा प्रश्ननो जवाब तमे अंदर लखी दीधो तो तमारो बीजो प्रश्न पण खोटो पड़े। तो जुओ, जग ने केवी रीते वात करी जेथी मगन डरी गयो, तो एने कयो शब्द बाकी रह्यो आपणो अहींया? उश्केराईने, आवेशमां आवीने, आ गम्मे ते लागो पड़े। तो चलो लखी दो उश्केराईने। खबर पड़ी ने बधा बाळकोने? आनी अंदर आगळना टॉपिक आपणे आगळना वीडियोनी अंदर शीखीशुं।